એમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં તળાવ જાળવણી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તળાવમાં અનેક વખત પાણી સુકાઈ જતા હોય છે જે તળાવમાં પાણી સુકાઈ જશે તે તળાવમાં પાણી ભરાશે પાણી શુદ્ધ કરવા માટે એફટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે પાણીમાં લીલ ન થાય તે માટે એરટેલ લગાવવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાના 24 25 ના બજેટમાં અનેક તળાવો ડેવલપ કરવામાં આવી રહ્યા છે જે તરાવ ભૂતકાળમાં બન્યા હતા એ આજે ડેવલપ કરવામાં આવે છે બહાદુર શાસ્ત્રી તરાવ બાપુનગર હોય વસ્ત્રાપુર તરાવ હોય પરંતુ આ તરાવ પાછળ કોર્પોરેશન દ્વારા દસથી દસ કરોડ પાંચ કરોડ આવા ખર્ચા કરીને ડેવલપ કરવામાં આવે છે પરંતુ આ તરાવની અંદર પાણી હોતું નથી તો આજે જે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર આ તરાવમાં બારે માસ પાણી જોવા મળે એ માટે ચોમાસા દરમિયાન તો સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા આજુબાજુમાં પાણી આવતું હોય છે તરાવમાં પણ આ પાણી નીચે ગ્રાઉન્ડ લેવલમાં જતા તરાવ સુકાઈ જાય છે તો પરિણામે આ તરાવોની અંદર આગામી સમયગાળા દરમિયાન એફટી પ્લાન્ટ બનાવવામાં આવશે પરિણામે બાજુમાંથી જે પસાર થતી ડ્રેનેજ લાઈન હશે એ ડ્રેનેજ લાઈ પ્લાન્ટની અંદર પાણી શુદ્ધ કરશે અને એ પાણી એનજી ના નોમ્સ પ્રમાણે તરાવની અંદર છોડવામાં આવશે તરાવની અંદર છોડ્યા બાદ એ પાણી સ્વચ્છ રહે નિર્મળ રહે એ માટે તરાવની અંદર એરેટરનું આયોજન તદઉપરાંત બાયોમેરેડિકલ એટલે કે બેક્ટેરિયા એની અંદર છોડવામાં આવે તો એ પાણી કાયમ માટે શુદ્ધ રહેતું હોય છે નિર્મલ અને સ્વચ્છ રહેતું હોય છે તો આજને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આગામી સમય દરમિયાન તરાવો ખાલી ન રહે તે માટેના આયોજન બાબતની ચર્ચા કરવામાં આવે